સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના પગલે આપવામાં આવેલા લોકડાઉન અને આંશિક લોકડાઉનને ઉત્તર ગુજરાતના વેપારીઓની કમર તોડી નાખી છે અને મહામારી બાદ મહામંદીમાંથી વેપારીઓ બેહાલ થઈ ચૂક્યા છે. વિશ્વમાં આતંક મચાવનાર કોરોના વાયરસે અસંખ્ય લોકોનો ભોગ લીધો છે. અસંખ્ય લોકો મોતને ભેટી ચૂક્યા છે, જાનમાલનું મોટું નુકસાન થયું છે, પરંતુ આ વાયરસના કારણે જાનમાલની સાથે સાથે આર્થિક નુકસાનનો આંકડો પણ ખૂબ જ મોટો જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસાની, તો ડીસાનો ધંધા રોજગાર લગ્નસરાની સિઝન એટલે કે વૈશાખ મહિના પર આધારિત હોય છે, પરંતુ ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે વૈશાખ મહિનો એટલે કે લગ્નસરાની સિઝન દરમિયાન કોરોના વાયરસની એન્ટ્રી થતા સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર વૈશાખ મહિના દરમિયાન લગ્નોના આયોજન થયા નહોતા અને વેપારીઓને વર્ષમાં એકવાર આવતી વૈશાખ અને ચૈત્ર મહિનાની સિઝન નિષ્ફળ નીકળી હતી. નુકસાનીની માર સહન કરી ચૂકેલા વેપારીઓ બીજી આશાએ એકવાર ફરીથી 2021માં લગ્નસરાની સિઝનમાં નુકસાનીનું વળતર મેળવવા માટેની આશ લગાવીને બેઠા હતા, પરંતુ વેપારીઓની આ આશ ઉપર પાણી ફેરવ્યું છે કોરોનાની બીજી લહેરે. કોરોનાની બીજી લહેર પણ આ સમયગાળા દરમિયાન આવી અને આ સમયગાળા દરમિયાન લગ્નોના આયોજન મોકૂફ રહ્યા, જેના કારણે બેહાલ થયેલા વેપારીઓની હાલત અત્યારે દયનીય બની ગઈ છે. આ વર્ષે પણ લગ્નસરાની સિઝન નિષ્ફળ જતાં વેપારીઓ પાયમાલ બની ગયા છે અને આર્થિક રીતે પડી ભાગ્યા છે. કોરોના વાયરસના કારણે કયા કયા વેપારીઓની શું શું હાલત છે તેના પર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો આ વિશેષ અહેવાલ. ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી 30 જાન્યુઆરી 2020માં થઈ હતી અને આ વાયરસને 11 માર્ચ 2020ના રોજ WHO દ્વારા મહામારી જાહેર કરવામાં આવ્યું હતું. મહામારીની જાહેરાત બાદ ભારતમાં શરૂઆત થઈ લોકડાઉનની. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનો વેપાર ચૈત્ર અને વૈશાખ મહિનામાં યોજાતી લગ્નસરાની સિઝન પર આધારિત હોય છે, પરંતુ ગત વર્ષે આ સમયગાળા દરમિયાન જ લોકડાઉનની તલવાર આવી જતાં વેપારીઓની સિઝન નિષ્ફળ નીવડી હતી અને ધંધા રોજગાર પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. ગત વર્ષે લગ્નસરાની સિઝન કહેવાતા વૈશાખ મહિના દરમિયાન કોરોના વાયરસને લઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા આખી લગ્નસરાની સિઝન નિષ્ફળ નીવડી હતી, જેથી આર્થિક રીતે બેહાલ થયેલા વેપારીઓએ આ વર્ષે એટલે કે 2021માં ચૈત્ર વૈશાખ મહિનામાં યોજાનારા લગ્નોની સિઝન પર આશ લગાવીને બેઠા હતા, પરંતુ આ વર્ષે કોરોના વાયરસની બીજી લહેર ઘાતકી સાબિત થતાં સરકારને ના છૂટકે આંશિક લોકડાઉન આપવાની ફરજ પડી હતી અને આંશિક લોકડાઉનમાં લગ્નોના આયોજનો પર નિયંત્રણો લગાવવામાં આવતા મોટાભાગના લગ્નો રદ થયા હતા. આ ઉપરાંત કાપડ સોના ચાંદી બજારને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. સતત બીજા વર્ષે લગ્નસરાની સિઝન નિષ્ફળ નીવડી છે અને તેના લીધે વેપારીઓએ બેહાલ થઈ ચૂક્યા છે. વર્ષ 2020ની અંદર કોરોનાની મહામારીનો ભરડો જે આવેલ આપણે હિન્દુસ્તાનની અંદર, એની અંદર જે માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, જૂન મહિનો એ લગ્નસરાયનો મહિનો હોય છે, એની અંદર રેડીમેડની અંદર ખાસ સિઝન હોય છે. એ ગઈ સાલ 2020ની અંદર રેડીમેડની સિઝન બિલકુલ ચાલેલ નહીં અને વેપારીઓને આર્થિક નુકસાનનું સહન કરવું પડેલ. આ વર્ષે 2021ની અંદર એમ લાગેલ કે લગ્નસરાયની સિઝન બહુ સારી એવી ખીલશે અને એમાં નુકસાનની ભરપાઈ થઈ જશે, પણ આ વર્ષે 2021ની અંદર પણ કોરોનાની મહામારીએ જે ભરડો લીધો છે એના કારણે વેપારીઓને આર્થિક એવું નુકસાન થયેલ છે. ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે ખ્યાતનામ ડીસા શહેરના કાપડ બજારની વાત કરવામાં આવે તો ડીસામાં કાપડ બજારમાં વૈશાખ મહિનામાં યોજાનાર લગ્નોને લઈ વેપારીઓની સિઝનની શરૂઆત થતી હોય છે અને વર્ષભરનો ખર્ચ આ સિઝન દરમિયાન વેપારીઓ નીકાળી દેતા હોય છે, પરંતુ કોરોના વાયરસને લઈ છેલ્લી 2 સિઝન દરમિયાન આપવામાં આવેલા લોકડાઉનને પગલે વેપારીઓને બંને સિઝન નિષ્ફળ જતાં અત્યારે તેમના ત્યાં કામ કરતા કામદારોનો પગાર નીકાળવો પણ મુશ્કેલ થઈ ગયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે ભયંકર મંદીનો માહોલ ચાલે છે. અમારે અહીંયા શું છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર ચૈત્ર અને વૈશાખ મહિનો એ કાપડની અને જનરલ બજારની એ મેઇન સિઝન કહેવાય છે. એ મેઇન સિઝનના કારણે ગયા વખતે પણ લોકડાઉન હતું, જે કોરોના વાયરસના કારણે લોકડાઉન આવ્યું એનો સમયગાળો પણ એ જ હતો. આ વખતે પણ કોરોનાના કારણે જે લોકડાઉન અને એનો જે સમયગાળો હતો એ મેઇન સિઝનનો સમયગાળો આવ્યો,
तो गया वर्षनी मार अने आ वर्षनी मार ए हवे व्यापारी थी सहन थाय एवी परिस्थिति नथी रही, केम के एटला बधा एक्सपेंस चालू छे, एटला खर्चा चालू छे, लाइट बिल, स्टाफ पगार, हवे अमारा ज्यां जे बोळा प्रमाणमां स्टाफ काम करतो होय એ લોકોને અમે છૂટા કરી શકીએ નહીં અને એ લોકોનું પણ અમારે જોવું પડે, તો અમે લોકો તો કોઈ અમારા સ્ટાફનો કે એનો ગયા લોકડાઉનનો પગાર પણ અમે કાપ્યો નહોતો, કેમ કે એમની પરિસ્થિતિને આધીન અમારે રહેવું પડે. હવે સાથે છીએ તો સાથે આખી જિંદગી અમારે અમારા કામમાં પૂરી કરવાની છે. તો આ જે મંદી અને આ જે માહોલ છે એમાંથી હવે ભગવાન ઉગારી અને આવતા ટાઈમમાં કોરોના જાય અને સુખ શાંતિ થાય, લોકો બજારમાં હરતા ફરતા થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. એના સિવાય તો બીજું શું કરીએ. કોરોના વાયરસને લઈ કાપડ બજારના વેપારીઓ બેહાલ થઈ ચૂક્યા છે, કારણ કે કોરોના વાયરસને પગલે સતત બે સિઝન દરમિયાન આપવામાં આવેલા લોકડાઉનને પગલે તેમની સિઝન બગડી ચૂકી છે. ત્યારે આવા જ હાલ સોના ચાંદી બજારમાં પણ જોવા મળી રહ્યા છે. સોના ચાંદી બજાર પણ લગ્નના મોસમ પર આધારિત હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી વૈશાખ મહિના દરમિયાન લોકડાઉન આપવામાં આવતું હોવાથી લગ્નોના આયોજન મોકૂફ થઈ રહ્યા છે અને લોકો દાગીનાની ખરીદી કરવાનું બંધ કરતા હોવાથી સોના ચાંદીના વેપારીઓની પણ સિઝન નિષ્ફળ નીવડી છે. ડીસામાં સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળચંદભાઈ સોની જણાવી રહ્યા છે કે લોકડાઉનને પગલે બે સિઝન નિષ્ફળ જતાં સમગ્ર ગુજરાતમાં સોના ચાંદી બજારમાં 10,000 કરોડનું અંદાજિત નુકસાન થયું છે. આપણા દેશમાં જે 2 વર્ષથી આ કોરોનાની મહામારી આવેલી છે એના હિસાબે આપણા સોના ચાંદીના ધંધામાં ગયા વખતે આપણા બનાસકાંઠામાં અમારે તો અહીંયા વૈશાખ મહિનામાં સિઝન ચાલુ થાય છે, આખા વર્ષમાં 3-1 મહિના જેવો ધંધો રહેતો હોય છે વૈશાખ મહિના આજુબાજુમાં. એ ટાઈમે કોરોનાનો જે 22-23 લોકડાઉન આવેલું ગયા વર્ષે એમાં અમારે તો ધંધો બિલકુલ પડી ભાગ્યો હતો સોના ચાંદીનો, અને એના પછી થોડું થોડું જ્યારે રેગ્યુલર થયું એટલે થોડી આશા હતી કે આ બીજા વર્ષમાં એની ભરપાઈ થઈ જશે. પણ બીજા વર્ષમાં જે કોરોનાના હિસાબે જે આ સરકારી લોકડાઉન એટલે ધંધા બિલકુલ બંધ થઈ ગયા છે. લોકોને અત્યારે એટલી બધી તકલીફ પડી રહી છે જે મધ્યમ વર્ગના માણસો કહીને કંઈ પણ નથી શકતા અને સહી પણ નહીં છે આવી પરિસ્થિતિ છે. બીજું 2 વર્ષમાં ગુજરાતમાં જો અંદાજિત મારા હિસાબે 10,000 કરોડનું સોના ચાંદીને નુકસાન ધંધાને નુકસાન હશે, અને આપણે બનાસકાંઠામાં વિચારી તો કમસે કમ તમે 100 કરોડનું નુકસાન ગણી લો. આવી માણસોને અમુક નોકરીવાળાને છૂટા કરવાનો વારો આવે આ ટાઈપની પરિસ્થિતિ થઈ ગઈ છે, અને વ્યવહાર કઈ રીતે સાચવવો બહુ મુશ્કેલ વસ્તુ છે. વેપારીઓ 1 વર્ષનો ખર્ચ 1 સિઝનમાંથી બહાર નીકળતા હોય છે, ત્યારે જો તેમની એ સિઝન નિષ્ફળ જાય ત્યારે તેમનું આખું વર્ષ નિષ્ફળ ગયા બરાબર માનવામાં આવે છે. ત્યારે ડીસાની વાત કરવામાં આવે તો ડીસાના ધંધા રોજગાર વૈશાખ મહિનામાં યોજાતા લગ્નોના પર આધારિત હોય છે, અને આ વાત કરવામાં આવે ડીસાની તો ડીસામાં ગત વર્ષે પણ લગ્નોની સિઝન નિષ્ફળ રહી હતી અને આ વર્ષે પણ આંશિક લોકડાઉનના પગલે લગ્નોની સિઝન નિષ્ફળ નીકળી છે. એટલે કે વેપારીઓને ઉપરા ઉપરી 2 વર્ષ સુધી મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અત્યારે બેહાલ થઈ ચૂકેલા વેપારીઓ જણાવી રહ્યા છે કે જો હવે કોરોના વાયરસની ત્રીજી લહેર આવા સમયગાળા દરમિયાન આવશે ત્યારે ધંધા રોજગાર એકદમ બેહાલ થઈ જશે. હરેશ ઠાકુર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.